नमस्कार विद्यार्थी मित्रों, आजाद क्लासेस तरफथी હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 5 નું લેક્ચર નંબર 13 નું અને દાખલા નંબર આપણે જોશું 12 નું. 12 નું આપણે જોવાનું છે. તો 12 માં દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે ભાગીદાર P અને Q 3:2 ના પ્રમાણમાં નફો નુકસાનતા ભાગીદાર છે. 31/3/2016 આર તેના ભાગની પાગડી રોકડમાં લાવશે નહીં, એટલે કે નવો ભાગીદાર તેના ભાગની પાગડી રોકડમાં લાવતો નથી. એક જ આનો લાવશે. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં ભાગલા ટકાવવાના છે. આગળ જમીન મકાનની કિંમત 90000 ગણી, દેવાદારો પર 5% કે ઘરગા કરામત રાખવી, સ્ટોકની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવો, લેણદારને 500 રૂપિયા ચૂકવવા નહીં પડે અને બધા જ ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ 5:2:3 નક્કી કર્યું. ઓકે, ચાલો તો બધી જ આપણે દાખલો જોઈ લીધો છે. હવે આપણે સીધી દાખલો ગણવાની શરૂઆત કરી દઈશું. એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ભાગીદારની મૂડી લખી લે આપણે. તો ભાગીદારની મૂડી ક્યાં આવે? તો ભાગીદારના મૂડી ખાતાની જમા સાઈડ બાકી આગળ આવ્યા P ની મૂડી 70000, P ના ખાતામાં 70000, Q ની મૂડી 50000, Q ના ખાતામાં 50000. તો કે નવા ભાગીદારના મૂડી ખાતે
સાથે એવું ધારતે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા નો ભાગીદાર પડતો કે આર તો આર ના મૂડી ખાતે એવું ધાર આર ના મૂડી ખાતે એવું ધાર તે જૂના ભાગીદાર જૂનો પડતો કે પી તો તે પી ના મૂડી ખાતે અને તે ક્યુ ના મૂડી ખાતે અને ભાગલા છે એ કયા પ્રમાણમાં ભાગલા પડવાનું છે ત્યાગના પ્રમાણમાં ભાગલા છે આર ની ભાગી લીધી તો કે 9000 રૂપિયા તો આના ખરામાં લખીને 9000 રેડી અને પી અને ક્યુ ની પાકડી આપણે મેળવવાની હોય પણ એ ત્યાગના પ્રમાણમાં ભાગલા પડવા પડે તો ત્યાગનું પ્રમાણ છે નહીં તો સૌથી પહેલા આપણે ત્યાગનું પ્રમાણ ગોતી લેશું તો ત્યાગનું પ્રમાણ ગોતવા માટે ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ 9 ઓકે એમાં કોનો કોનો ત્યાગ ગોતો હોય આપણે હમેશા માટે આપણે છે જૂના ભાગીદાર ભાગલા પડે ત્યાગ ગોતો તો छ 5 ગુણ્યા 2 એટલે 10 માઈનસ ના માઈનસ અને આ રકમ બેઠી આવે ઓકે ચાલો 6 માંથી 5 બાદ કરો એટલે બા 1 ના છેદમાં કેટલા થશે 10 થઈ જશે ઓકે ચાલો હવે આવશે q q નું સૌથી પહેલા જૂનું પ્રમાણ કેટલું q નું તો 2 q નું જૂનું પ્રમાણ 2 એટલે 2 ના છેદમાં 5 માઈનસ નવું પ્રમાણ પણ 2 છે એટલે 2 ના છેદમાં 10 થઈ જશે આધાર 5 આધાર 10 ગુણાકાર કેટલા નો પડે 2 2 લેવા છે ઓકે 2 ગુણ્યા 2 એટલે 4 4 ના છેદમાં 10 અને અહીંયા 2 ના છેદમાં 10 4 ના છેદમાં 10 માઈનસ 2 ના છેદમાં 10 એટલે કે 2 ના છેદમાં 10 મારો ફાઇનલ જવાબ છે એટલે અહીંથી 1 લેવાના અહીંથી 2 લેવાના એટલે 1:2 એ આપણું ત્યાગનું પ્રમાણ કહેવામાં આવશે અને 9000 રૂપિયાના ભાગલા 1:2 માં તમે કરો એટલે કેટલા આવશે કુલ p ના 3000 રૂપિયા અને q ના 6000 રૂપિયા આટલું પ્રમાણ આવશે તો આ બની ગયું આપણે આગળ p ના મૂડી ખાતે 9000 r ના મૂડી ખાતે 9000 તે p ના મૂડી ખાતે 3000 તે q ના મૂડી ખાતે 6000 ઓકે તો આ પાગડીની ગણતરી સિમ્પલ અને સરળ જે નિયમ પ્રમાણે કામ કરવાનું છે ચાલો આને ખતમ ની કરી દઈએ આપણે એકડી ખતમ થઈ ગઈ છે આપણે ઓકે ખતમ ની પૂરી થઈ ગઈ આની ખતમ ની જોઈએ આપણે દરની ખતમ ની r ના મૂડી ખાતા ઉધાર થશે r ના મૂડી ખાતાની ઉધાર થાય એની ખાનાની ઉધાર થાય નામ લખવાનો p અને q તો એના મૂડી ખાતાની ઉધાર થાય પીનું નામ કરો પીના મૂડી ખાતે અને ક્યુ નામ મૂડી ખાતે કોના ખાતામાં લખવાનું હોય તો કે આર ના ખાતામાં લખવામાં આવશે અને પીના કેટલા છે તો કે 3000 અને ક્યુ ના કેટલા છે 6000 બરોબર આગળ પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે પી અને ક્યુ આ બંનેના મૂડી ખાતાની જમા છે પી અને ક્યુ બંનેના મૂડી ખાતાની જમા છે નામ લખવાનું આર ના મૂડી ખાતે તો લખવાનું આર ના આર ના મૂડી ખાતે ઓકે ખાનામાં કોણ છે પી અને ક્યુ જેના ખાતા જમા થઈ નથી પી ના 3000 રૂપિયા અને ક્યુ ના 6000 રૂપિયા જેના ખાતા જમા છે એના ખાતા લખવાનું ઉધાર આર નું મૂડી ખાતા ઉધાર તો એના ખાતા લખવાનું હોય નામ આ ખામે વાળા લખવાનું હોય આ બે મૂડી ખાતા જમા થતો એ ખાતા જમા છે નામ લખવાનું આર સિમ્પલ સરળ ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો લેવો છે હવાલા નંબર આવશે ચોથો વાળો જમીન મકાનની કિંમત 90000 રૂપિયા ગણવાની છે જમીન મકાનની કિંમત ચેક કરો કે છે 80000 રૂપિયા છે જમીન મકાનની કિંમત 80000 રૂપિયા છે એમાં વધારો કરવા દીધો છે 10000 રૂપિયા હું કામ એને 90000 રૂપિયા કિંમત કરી છે તો જમીન અને મકાન જમીન અને મકાનની કિંમત છે રૂપિયા 80000 પ્લસ વધારો કરવા દીધો પ્લસ વધારો 10000 અને સરવાળા કેટલું કેટલા થઈ ગયા 90000 અને મિલકતની કિંમતમાં વધારો થાય ફાયદો કહેવાય અને ફાયદો ક્યાં આવે પૂર્ણ મૂલ્યના ખાતાની જમા સાઈડ લખવાનું જમીન મકાન ખાતે રૂપિયા 10000 ઓકે આમ આગળ નેક્સ્ટ પછી વિદ્યાર્થી મિત્રો લેવાનું છે આપણે આગળનો પોઈન્ટ દેવાદારો પર 5% લેખે ઘરખા કરામત રાખવાની આપણે કીધી છે દેવાદારો પર 5% લેખે ઘરખા કરામત રાખવાની આપણે કીધી છે તો ચેક કરો દેવાદારની કિંમત કેટલી દેવાદારો પર 5% લેખે ઘરખા કરામત રાખવાની કીધી છે દેવાદારની કિંમત છે રૂપિયા 22000 હાલો એના તમે 5% ઘરખા કરામત રાખો એટલે
થઈ તો 22000 રૂપિયાના 5% તમે કરો 22000 રૂપિયાના 5% તમે કરશો એટલે વિદ્યાર્થી મિત્રો ઘાલખાત અનામત તમારી થઈ જશે સાંભળજો ઘાલખાત અનામત તમારી થઈ જશે રૂપિયા 1100 ઓકે 5% તમે કર્યા 5% 10% કરવાના કીધા 5% છે એટલે 22000 રૂપિયાના 5% કેટલા આવશે 1100 રૂપિયા આવશે રેડી તો 22000 રૂપિયા માઈનસ તમે 1100 કરશો એટલે આવશે 20000 ને 900 રૂપિયા આપણે આવશે ફરી એકવાર 22000 માંથી 1100 રૂપિયા બાદ કર્યા એટલે આવશે 20000 ને 900 રૂપિયા આવશે હવે 1100 રૂપિયા આપણે ખાલી ખાતામાં આવી ગઈ એટલે 1100 રૂપિયા પણ જૂના પાકા સર્વેમાં તમે ટેલી કરો કે લઈ છે 2000 રૂપિયા તમને આપેલી છે અને 1100 રાખવાની કીધી તો તમારે કેટલા રૂપિયાનો ઘટાડો કરવો કેલો કહેવાય 900 રૂપિયાનો ઘાલખા અનામતમાં ઘટાડો કર્યો કહેવાય અને ઘાલખા અનામતની કિંમત ઘટે 900 રૂપિયા ઘટી ગઈ અને નિયમ બોલે ઘાલખા અનામતની કિંમત ઘટે એટલા માટેનો ફાયદો કહેવાય અને ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવે તો કે જમા બાજુ આવશે કરવાનો ઘાલખા અનામત 900 રૂપિયા આગળ એના પછીનો વિદ્યાર્થી મિત્રો હવે લેશું આપણે સ્ટોકની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવાનો આપણે કીધો છે સ્ટોકની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવાનો આપણે કીધો છે તો ચેક કરો સ્ટોકની કિંમત કેટલી સ્ટોકની કિંમત વિદ્યાર્થી મિત્રો કીધી 36000 રૂપિયા આપણે આપેલી છે સ્ટોકની કિંમત કેટલી છે 36000 રૂપિયા આપણે આપેલી છે માઈનસ ઘટાડો કરો 400 રૂપિયાનો તો 36000 રૂપિયામાંથી 400 રૂપિયા તમે બાદ કરો કેટલા આવશે કુલ બાદબાકી કરીને તો 35000 ને 600 રૂપિયા આવશે અને સ્ટોકની કિંમત ઘટી છે એટલા માટે સ્ટોકની કિંમત ઘટવાથી એને નુકસાન કહેવાય અને નુકસાન ક્યાં આવે તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે સ્ટોક ખાતે તો કે ભાઈ 400 400 ઓકે હવે નેક્સ્ટ લેણદારોને 500 રૂપિયા ચૂકવવા નહીં પડે લેણદારોને 500 રૂપિયા ચૂકવવા નહીં પડે એટલે શું થાય લેણદારને એટલા રૂપિયા ઓછા ચૂકવવાના છે તો લેણદારની કિંમત લખી નાખો લેણદારની કિંમત કેટલી થાય છે તો વિદ્યાર્થી મિત્રો લેણદારોની કિંમત છે રૂપિયા 22000 લેણદારોની કિંમત 22000 રૂપિયા છે એમાંથી 500 રૂપિયા ચૂકવવાના એટલે 500 રૂપિયાનો ઘટાડો કર્યો કહેવાય 500 રૂપિયાનો ઘટાડો તમે કરો તો 22000માંથી 500 રૂપિયા બાદ કરના હોય આવશે 21000 ને 500 રૂપિયા આવશે અને 21000 ને 500 રૂપિયા આવ્યા તો તમારે 500 રૂપિયાનો લેણદારમાં ઘટાડો થયો એટલે એને કહેવાય ફાયદો અને ફાયદો ક્યાં દર્શાવવાનો હોય તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવવાનો હોય છે લેણદારો ખાતે રૂપિયા 500 કમ્પ્લેટ હાલ આગળ એના પછીની વાત આપણે કરીએ તો બધા ભાગીદાર નફાનુકસાનનો પ્રમાણ 9 કેવું છે 5 2 જે તો લેવાય છે 10 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જવાબ આપણે કન્ટિન્યુ પરફેક્ટ લેવાય છે હવે આપણે શું જોવાનું છે તો કે જૂના કાકા સર્વિયાની અંદર જે માહિતી બાકી વધેલી છે એને આપણે ક્રમ પછી ક્રમ લેતા જવાની છે એમાં જમીન મકાન તો કે લેવાય છે દેવાદારો તો કે આવી ગયા સ્ટોક તો કે આવી ગયું છે રોકડ એ પણ આવી ગઈ છે પણ જૂની પાઘડી લેવાની બાકી છે જૂની પાઘડી ક્યાં આવી વિદ્યાર્થી મિત્રો તેને આંખ બંધ કરીને ક્યાં માટી વાળો છે ભાગીદારના મુદ્દે ખાતાની ઉધાર છે ચાલુ ખાતામાં ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર છે જૂની પાઘડી જે તમે બધું કામ કરી લ્યો જૂની પાઘડી પાકા સર્વે માં દેખાતી હોય એને તમારે માટી વાળવાની હોય છે ક્યાં કોના વચ્ચે ભાગલા પડી લેવાના જૂના ભાગીદાર હોય એના વચ્ચે ભાગલા પડી લેવાના છે તો પાઘડી આ 20000 રૂપિયાના ભાગલા પડો 20000 રૂપિયાના વિદ્યાર્થી મિત્રો ભાગલા પાડી દો 3/2 ના પ્રમાણમાં એટલે આવશે 12000 અને 8000 12000 અને 8000 ઓકે ચાલો પાઘડી પણ આવી ગઈ હવે મૂડી દેવાઈ જાવ મૂડી દેવા મૂડી ખાતા આવી ગયા પ્રોવિડન્ટ ફંડ બાકી છે પીએફ બાકી છે પીએફ ને આવે મૂડી દેવા લાવ તો પીએફ કેટલા છે 18000 આગળ અને લેણદારો આપણે આવી ગયા છે પૂરું બધી જ માહિતી ક્રમ પછી ક્રમ લેવાઈ ગઈ છે હવે કશું કરવાની નથી માત્ર ને માત્ર ખાતાનો સરવાળો કરવાનો છે એટલે ક્રમ પછી ક્રમ ખાતા આપણે સરવાળો કરતા થઈ ગઈ ચાલો શરૂ કરીએ 10000 વત્તા 900 વત્તા 500 પણ આનો તમે સરવાળો કરો દોસ્તો કેટલા આવશે કુલ 10000 વત્તા 900 વત્તા 500 સરવાળાની અંદર આવશે 11000 ને 400 રૂપિયા આવશે અહીંયા પણ 11000 ને 400 રૂપિયા આપણે આવશે
ઓકે એમાંથી 400 રૂપિયાની બાદબાકી તમે કરો અને બાદબાકી કર્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા કરા સરળ બાકી આવે છે 11000 રૂપિયાનો એનો તફાવત આવે છે અને ઈ તફાવતને શું કહેવાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કહેવામાં આવશે અને પુનઃમૂલ્યાંકન ખાતા નફો છે એટલે કોના કોના વચ્ચે P અને Q ના વચ્ચે ભાગલા પડશે અને કયા પ્રમાણમાં ભાગલા પડશે તો કે 3:2 ના પ્રમાણમાં ભાગલા પાડવામાં આવશે જૂના પ્રમાણમાં અને ભાગલા તમે પાડો 3:2 ના પ્રમાણમાં 11000 રૂપિયાના અને 6600 રૂપિયા P ના અને 4400 રૂપિયા Q ના થશે ઓકે અને ઈ પુનઃમૂલ્યાંકનનો નફો આવી જાય એટલે ટ્રાન્સફર ક્યાં કરવા તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા ચાલુ પર ટ્રાન્સફર તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અહીંયા ટ્રાન્સફર કરી દેવાનો છે તો લખી દેવાનું 6600 રૂપિયા P ના અને Q ના 4400 રૂપિયા R ના થશે રેડી ચાલો હવે ક્રમ પછી ક્રમ બધું આપણે સરળ કરતો રહેવાનું છે ક્રમ પછી ક્રમ ચાલો પહેલો સરળ કરે R R ના કેટલા થયું કે 60000 રૂપિયા અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 60000 રૂપિયા આવશે 60000 માંથી 3000 ને 6000 બાદ કરશું એટલે કેટલા આવશે 51000 રૂપિયા વધશે 60000 રૂપિયા માંથી બાદબાકી કરો એટલે આ 51000 રૂપિયા વધે છે પછી આપણે પાછળથી સરળ કરતો હોય પેલા આનો પર બંધ સ્પીરો કરો પ્યુરો તમે સરળ કરો 50000 6000 4400 એનો તમે સરળ કરશો એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 60000 ને 400 રૂપિયા આપણે આવે છે 60000 ને 400 અહીંયા પણ સરવાળો 60000 ને 400 રૂપિયા આવશે બાદબાકી તમે કરો એટલે કેટલા આવશે 52000 ને 400 રૂપિયા આપણે આવે છે 60000 માઈનસ 8000 60000 400 માઈનસ 8000 52000 400 પછી પી નો કરો સરવાળો 70000 3000 અને 6600 એટલે કેટલા આવશે 79600 રૂપિયા આવશે અહીંયા પણ આવશે 79600 અને બાદબાકી કરી તમે કરો એટલે 67600 રૂપિયા આવશે તો આ બાકી મળી ગઈ દોસ્તો અને આ બાકી ને શું કહેવાય તો કે બાકી આગળ લઈ ગયા શું કહેવાય છે બાકી આગળ લઈ ગયા અને ઈ બાકી આપણે કેવા લઈ જવા તો કે ભાઈ મૂડી ખાતાની પાકા સંદર્ભમાં મૂડી દેવા દોડી જવા તો મૂડી ખાતા એમાં પી ક્યુ આર પી ની બાકી વાત કરીએ તો 67000 ને 600 રૂપિયા આવશે ક્યુ ની વાત કરીએ 52000 ને 400 રૂપિયા આવશે અને આર ની વાત કરીએ તો 51000 રૂપિયા આપણે આવશે રેડી અહીંયા આપણે કરીએ સરવાળો તો સરવાળો કરો આપણે રોકડ દેખ તો સરવાળો 60000 ને 4000 64000 અહીંયા પણ કેટલા આવશે 60 ને 4 64000 અહીંયા પણ બાકી કેટલા છે 64000 અને આ બાકીને શું કહેવાય તો કે બાકી આગળ લઈ ગયા કહેવામાં આવશે અને આ બાકી કેમ લઈ જવાનું કે ભાઈ મિલકત લેણા બાજુ લઈ જવાનું છે એટલે આપણે મિલકત લેણા લઈ જાવ લોકો મિલકત લેણામાં રોકડ બે 64000 ઓકે ચાલો તો આપણે પાકા સમયની અંદર બંને બાજુ તમે સરવાળો કરજો કેટલા આવશે 2,00,000 10,500 રૂપિયા આવશે અહીંયા પણ 2,00,000 ની 10,500 રૂપિયા આવશે બરોબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણવાનો છે એકદમ સિમ્પલ સરળ વસ્તુ છે પાગડીના વારમાં પોકે કરી નાખો એ ખતવણી કરી નાખો બરાબર મૂડીની ખતવણી પાગડીની ખતવણી બાકી બધી વસ્તુમાં વધારો ઘટાડો કરી પ્લસ માઇનસ કરી પ્લસ કે માઇનસ થવાનું હોય વધે ઘટે વધે ઘટે થતું હોય અને બાકી બધી માહિતી હોય એટલે જ્યાં આવતી એ લખી નાખો છે જેમ પા મિલકત કરણ આવે મૂડી દેવા આવે ઓકે તો અહીં આપણે કામ કરવાનું છે એટલે એટલા માટે બહુ સિમ્પલ સરળ છે આગળ પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયો તમે ગમે તો લાઈક કરો શેર કરો આપણી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત આભાર